સંજોગ નજીક એમસીટીએલની પાઇપલાઇનમાં ભંગાણ પડતા તેની મરામતની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે। બીજી તરફ ઉદ્યોગકારોની સ્ટોરેજ કેપેસિટી બંધ થઈ જતા હવે શટડાઉનની પરિસ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે શું સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીને દબાવવાની આ કોશિશ છે? સજોદ નજીક હાલમાં એનસીટીએલની એફ્લુઅન્ટ વહન કરતી પાઇપલાઇનમાં ભંગાણ પડવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવાની તાકીદ કરાઈ છે, જેને પગલે ઉત્પાદન પ્રક્રિયા અટકી પડી છે અને પ્રતિદિન કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। જેની ગોદડી ખસે ને તેને ટાળવાય એમ સ્થાનિક ઉદ્યોગકારો હાલ પાડાના વાંખે પખાલીનો ડામ સહન કરી રહ્યા છે। એનસીટીએલ દ્વારા મરામતની કામગીરી મંથર ગતિએ કરાઈ રહી છે। આમેય અંકલેશ્વરના ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ પોઈન્ટ બ્લેન્ક આશંકા વ્યક્ત કરી એનસીટીએલના સત્તાધીશો ઉપર આક્ષેપો કર્યા હતા કે ચોક્કસ સમયાંતરે એનસીટીએલની પાઇપલાઇનમાં ભંગાણ થાય છે, જે ઈરાદાપૂર્વકનું ષડયંત્ર છે અને આ ષડયંત્રના ભાગરૂપે સ્થાનિક ઉદ્યોગ જગતને રંજાડવાની કોશિશો થઈ રહી છે। સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીએ એનસીટીએલ કંપનીને બુસ્ટર પમ્પિંગ સ્ટેશન બનાવવાની લાંબા સમયની માંગણી કરી છે, તેમજ પ્લાન્ટને અપગ્રેડ કરવાની માંગ પણ કરી છે, પરંતુ ખાઈ વધેલા એનસીટીએલના સત્તાધીશો પોતાનું જળ વલણ છોડતા જ નથી। સ્થાનિક ઉદ્યોગકારોની વેદના ભીતર છે, બહાર આવતી નથી। છેલ્લા 15 વર્ષોથી કોઈ પણ એક્સપાન્શન કે ગ્રોથની પરમિશન મળતી નથી। વર્ષો સુધી ક્રિટિકલ ઝોન હેઠળનું શોષણ કરાયું છે, તે હટાવ્યું, પણ 18-1B નું માદળિયું તો હજી સ્થાનિક ઉદ્યોગકારોના ગળે લટકાવેલું જ રાખ્યું છે। સ્થાનિક રાજકીય નેતાગીરી પણ રાજ્ય સરકાર સુધી સ્થાનિક ઉદ્યોગકારોની રજૂઆતો ગળે ઉતારવામાં વિફળ સાબિત થઈ છે। એનસીટીએલની આમ તો 60 MLD ની ઇન્સ્ટોલ કેપેસિટી છે, પરંતુ હાલ 40 MLD સુધી જ મર્યાદિત રાખવા પાછળ પણ મોટું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે। ટર્સરી ટ્રીટમેન્ટની માંગણી પણ સ્વીકારાતી નથી। સ્થાનિક રાજકીય નેતાગીરી બોધી સાબિત થઈ રહી છે। કરોડો રૂપિયાની રેવન્યુ આપતા સ્થાનિક ઉદ્યોગકારોની વ્યાજબી રજૂઆતને આંખાળા કાન કરાઈ રહ્યા છે, ત્યારે રાજ્યની ભાજપા સરકાર પોતાની જાતને સંવેદનશીલ સરકાર ગણાવી રહી છે તેમાં મોટી અતિશયોક્તિ ભાસી રહી છે। રાજ્ય સરકારના એક એકમ જીઆઈડીસીના ઉચ્ચ સત્તાધીશોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સાથે ફેસ ટુ ફેસ ચર્ચા કરી, તેમની રજૂઆતો સાંભળી, તેમને કઈ માળખાકીય સુવિધા જોઈએ છે તે સમજી તે મુજબની સવલતો પૂરી પડાય તો ઉદ્યોગોનો ગ્રોથ વધશે, જેનો સીધો લાભ સરકારને પણ મળશે। આ તો સ્થાનિક ઉદ્યોગકારો લાતો કે ભૂત બાતો સે નહીં માનતે એ સમજી લે તો સરકારને જ નીચા જોણું થશે। સ્થાનિક ઉદ્યોગકારોની સહિષ્ણુતાની કસોટી હજુ ક્યાં સુધી લેવાશે?